कलम 356 અને કલમ 365 આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, શું અંતર છે? 356 માં કહેવાય છે કે આ બંધારણીય કટોકટી છે, કોઈ પણ રાજ્યમાં બંધારણ નિષ્ફળ જવાથી જે કટોકટી લાગે એને બંધારણીય કટોકટી કહેવાય. આપણે ત્યાં પરીક્ષામાં નિયમ છે કે બધી જ કટોકટીનો ઉલ્લેખ બંધારણમાં છે જ, એ બધી કટોકટી બંધારણીય જ કહેવાય, પણ આને સ્પેશિયલ બંધારણીય કટોકટી કહેવાય 356 ને, કારણ કે બંધારણ નિષ્ફળ જવાથી લાગતી કટોકટી એટલે 356 ની કટોકટી. તેમ છતાં 365 પણ એક પ્રકારની કટોકટી છે. તો આ બેમાં શું તફાવત? તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રપતિ ઉપર દિલ્હીમાં બેઠો છે, આ એક રાજ્ય ધારો કે ગુજરાત છે, આ ગુજરાતના મુખ્યમંત્રી વાઈભાઈ છે, આ સીએમ છે, આ રાજ્ય રાજસ્થાન છે જેના મુખ્યમંત્રી ઝેડ છે, આવું આપણે લીધું બરાબર. આ 356 ક્યારે લાગી? કે આ રાજ્યનો મુખ્યમંત્રી જે વાય છે એ આપણા બંધારણમાં જે મુખ્યમંત્રીની કામગીરી બતાવી છે એના પ્રમાણે વર્તતો ના હોય તો રાષ્ટ્રપતિ 356 પ્રમાણે અહીં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે, નહીં રાષ્ટ્રપતિ શાસન લાગે. એટલે એવો ઉલ્લેખ છે કે રાજ્યપાલ લેખિતમાં લખાણ આપે કે આ રાજ્યનો મુખ્યમંત્રી બંધારણમાં બતાવેલી કામગીરી નથી કરતો તો રાષ્ટ્રપતિ શાસન લાગે. આવી જોગવાઈ પહેલાં હતી પણ એમાં સુધારા થતા ગયા છે. હવે એવી જોગવાઈ છે કે રાજ્યપાલ જાણ કરે કે ના કરે, કારણ કે આપણે જાણો છો કે શિવરામ ભાઈ ઘંટી છો, રાજ્યપાલ ને મુખ્યમંત્રી બે એક થઈ જાય તો એ રાજ્યમાં ક્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે જ ના. પણ રાષ્ટ્રપતિ દિલ્હીમાં બેઠો છે પણ આ રાજ્યમાં શું ચાલે છે એ મીડિયા દ્વારા અથવા કોઈ બીજા ઉપકરણ દ્વારા રાષ્ટ્રપતિને ખબર પડી જાય કે અહીંનો મુખ્યમંત્રી બંધારણમાં બતાવેલી કામગીરી કરતો નથી એટલે આ 356 પ્રમાણે કટોકટી લગાવે. અહીં રાજસ્થાન ધારો વાત કરીએ આપણે ઉદાહરણ તરીકે 365 ક્યારે લાગે, તો આ રાજ્યની પરિસ્થિતિ સામાન્ય છે, કંઈ કોઈ તકલીફ જેવું છે નહીં કે આ રાજ્યનો મુખ્યમંત્રી બંધારણમાં બતાવેલી કામગીરી નથી કરતો એવી કોઈ જોગવાઈ નહીં. અહીં તો શું રાષ્ટ્રપતિ કોઈક કાયદો બહાર પાડે, કોઈક હુકમ બહાર પાડે, એ હુકમનો આ વ્યક્તિ ઉલ્લંઘન કરે, અનાદર કરે, ધારો કે એવું નહીં કે આ રાજ્ય માટે જેને પાડ્યો હતો, આખા દેશની જનતા માટે કોઈ હુકમ બહાર પાડે ને આ રાજ્યનો મુખ્યમંત્રી એમ કે આનું હું પાલન નહીં કરાવું, તો રાષ્ટ્રપતિને સત્તા છે કે આ 365 કલમ પ્રમાણે આ રાજ્યમાં કટોકટી લાગુ કરી શકે બરાબર. અહીં શું તકલીફ હતી? કઈ મુખ્યમંત્રી જાતે બંધારણમાં બતાવેલી કામગીરી નહોતો કરતો, કોઈ પક્ષપાત કરતો અથવા કોઈ વિકાસના કામો ના કરે તો રાજ્યપાલના કહેવાથી અથવા રાજ્યપાલ ન કહે તોય ડાયરેક્ટ મીડિયા દ્વારા ખબર પડે તો રાષ્ટ્રપતિ આ કલમ પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે. અહીં તો આવી કોઈ પરિસ્થિતિ નથી, રાજ્યપાલ પિક્ચરમાં નથી, પણ રાષ્ટ્રપતિ જે પ્રકારનો વટહુકમ કે જે સત્તા કે જે હુકમ બહાર પાડે આ વ્યક્તિનો અનાદર કરે, આપણે નહીં કહે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એમ, આ રાષ્ટ્રપતિની આજ્ઞાનું આ રાજ્યનો મુખ્યમંત્રી ઉલ્લંઘન કરે તો આ રાષ્ટ્રપતિ 365 પ્રમાણે આ કલમ લાગુ પડે છે. આનો પ્રયોગ ઘણી બધી વખત થયો છે, ભારતમાં 125થી પણ વધુ વખત આનો પ્રયોગ હજુ થયો નથી, કારણ કે રાજ્યપાલ કે મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની આજ્ઞાનું પાલન કરતા જ હોય અને બને ત્યાં સુધી આપણે રાષ્ટ્રપતિ ઘડા હોય એટલે એવી કોઈ ખોટી આજ્ઞા નહીં કરતા જેનું ઉલ્લંઘન કરીએ. રેડી? આ બંને.